गुड मॉर्निंग टू माय डियर स्टूडेंट्स। अगाउना पीरियड में आपणे यूनिट फर्स्ट द ब्लेक ब्यूटी ऑफ वेळावदर, भावनगर जिल्ला में वेळावदरनुं जे राष्ट्रीय उद्यान आवेलो छे तेनुं श्याम सौंदर्य, काळू सौंदर्य सुंदरता, ए यूनिटना पेला बे पेरेग्राफ छे ए आपणे शीखेला। अत्यारे आपणे थर्ड पेरेग्राफ छे ए समझिए। ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ સ્પાઇરલ હોર્ન્સ, કાળિયાર છે એ તેના વળાંકવાળા સિંગડા માટે પ્રખ્યાત છે। ધ ડિસ્ટિંક્ટિવ હોર્ન્સ ઓફ ધ બ્લેક બક આર રિંગ્ડ વિથ 1 to 4 સ્પાઇરલ ટર્ન્સ। અલગ અલગ પ્રકારના હોર્ન્સ એટલે કે ડિસ્ટિંક્ટિવ એટલે લાક્ષણિકતા ધરાવતા, અલગ પ્રકારના જે એના વિશેષતા ધરાવતા સિંગડા છે કાળિયારના, એમાં 1 થી 4 વણાકવાળા ટર્ન્સ એટલે વણાકો આવે છે, એની રિંગ બનેલી છે, ગોળ વણાક એના બનેલા છે। ધે કેન બી એઝ લોંગ એઝ 28 ઇંચીસ, તેને જો વણાકોને સીધા કરીને લાંબા કરવામાં આવે દીકરીઓ તો 28 ઇંચ જેટલા લાંબા થાય છે। ઇન ધ મેઇલ એટલે પુરુષમાં ધ અપર બોડી ઇઝ બ્લેક, પુરુષમાં ઉપરનું શરીર કાળું છે, એન્ડ ધ બેલી, અને બેલી એટલે સ્ટમક, એનું સમાનાર્થી યાદ રાખજો દીકરીઓ, બેલી મીન્સ સ્ટમક અને એનો પેટનો ભાગ છે, એન્ડ આઈ રિંગ્સ અને આંખની ફરતે જે ગોળાકાર ભાગ છે આર વ્હાઇટ, એ સફેદ છે। ધ લાઇટ બ્રાઉન ફિમેલ, માદા નારી જાતિની જે કાળિયાર છે એ આછા બદામી કલરની છે, ઇઝ યુઝવલી હોર્નલેસ, સામાન્ય રીતે તે સિંગડા વિનાની છે। બ્લેક બક્સ યુઝવલી રોમ, કાળિયાર સામાન્ય રીતે ભટકે છે, રખડે છે, ભમે છે, ફરે છે, આવા બધા રોમના અર્થ કરીશું। ઓન ધ પ્લેન્સ એટલે કે ખેતરોમાં એટલે મેદાનોમાં, ઇન હર્ડ્સ એટલે ટોળાઓમાં, ઓફ 15 to 20 એનિમલ્સ, 15 થી 20 ટોળાઓમાં, વિથ 1 મેલ લીડર અને તેમાં 1 નર નેતા હોય છે, 1 નર પુરુષ નેતા સાથે 15 થી 20 પ્રાણીઓના ટોળામાં ખુલ્લા મેદાનોમાં સામાન્ય રીતે કાળિયાર ફરતા હોય છે। ઓન ધ ઓપન પ્લેન, ખુલ્લા મેદાનોમાં, ધ બ્લેક બક ઇઝ 1 ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ્સ, કાળિયાર છે એ બધા પ્રાણીઓમાં સૌથી ઝડપી પ્રાણી છે, ખુલ્લા મેદાન હોય તો સૌથી ઝડપથી દોડી શકે છે, એન્ડ કેન આઉટરન મોસ્ટ પ્રેડેટર્સ ઓવર લોંગ ડિસ્ટન્સીસ, અને જ્યારે લાંબા અંતર સુધી દોડવાનું હોય ત્યારે તે દોડી શકે છે। ઇટ કેન રન 80 મીટર પર અવર, તે 1 કલાકના 80 મીટરની ઝડપે દોડી શકે છે, વેન નેસેસરી, જ્યારે જરૂર હોય ત્યારે। ચિત્તા ઇઝ સેડ ટુ બી અ થ્રેટ ફોર બ્લેક બક, થ્રેટ એટલે ખતરો, ચિત્તા છે એ કાળિયાર માટે ખતરારૂપ પ્રાણી છે। અધર વાઇલ્ડ એનિમલ્સ, બીજા જંગલી પ્રાણીઓ છે, સચ એઝ વોલ્વ્સ એટલે વરુ, એન્ડ વાઇલ્ડ ડોગ્સ, જંગલી કૂતરાઓ જેવા બીજા જંગલી પ્રાણીઓ છે, ઓલ્સો પ્રે અપોન ધ બ્લેક બક્સ, તેઓ પણ, ઓલ્સો મીન્સ પણ, એટલે કે ચિત્તાની સાથે વરુઓ અને જંગલી કૂતરાઓ પણ કાળિયારનો પ્રે એટલે શિકાર કરે છે। દીકરીઓ આ પહેલાંના અગાઉના પીરિયડમાં પણ મેં તમને સમજાવેલું છે, PREY પ્રે એટલે પ્રાર્થના કરવી, અને PREY પ્રે એટલે શિકાર કરવો। તો આ પેરેગ્રાફના પ્રશ્ન જવાબ આપણે જોઈએ। ફર્સ્ટ ક્વેશ્ચન, વોટ ઇઝ ધ બ્લેક બક ફેમસ ફોર, કાળિયાર છે એ શેના માટે પ્રખ્યાત છે, તો એનો આન્સર જોઈશું। ધ બ્લેક બક ઇઝ ફેમસ ફોર ઇટ સ્પાઇરલ હોર્ન્સ, કાળિયાર છે તેના વણાકદાર શિંગડાઓ માટે પ્રખ્યાત છે। સેકન્ડ ક્વેશ્ચન, વોટ ઇઝ ડિસ્ટિંક્ટિવ અબાઉટ ધ બ્લેક બક્સ હોર્ન્સ, કાળિયારના શિંગડા માટે શું વિશેષતા છે, ડિસ્ટિંક્ટિવ એટલે શું વિશેષતા છે, તો એનો આન્સર જોઈએ।
The black box horns are ringed with 1-4 spiral turns. કાળિયારના સિંગડા છે એ 1-4 વણાક ધરાવે છે. ત્યાર પછીનો ક્વેશ્ચન, ડિસ્ક્રાઇબ ધ મેલ બ્લેક બક. નર કાળિયાર છે તેનું વર્ણન કરો. ડિસ્ક્રાઇબ મીન્સ વર્ણન કરવું. તો ધ મેલ બ્લેક બક હેઝ અ બ્લેક અપર બોડી. નર કાળિયારનું ઉપરનું શરીર છે એ બ્લેક કાળું હોય છે. એન્ડ ધ બેલી એન્ડ આઈ રિંગ્સ આર વ્હાઇટ. અને નીચેનું પેટનો ભાગ અને આંખની ફરતેના વણાંક છે એ સફેદ હોય છે. ડિસ્ક્રાઇબ ધ ફિમેલ બ્લેક બક. નારી માદા જે કાળિયાર છે તેનું વર્ણન કરો. તો ધ ફિમેલ બ્લેક બક ઇઝ લાઇટ બ્રાઉન ઇન કલર એન્ડ ઇઝ યુઝવલી હોર્નલેસ. માદા કાળિયાર છે એ હળવી બદામી રંગની રંગમાં હોય છે અને સામાન્ય રીતે હોર્નલેસ એટલે સિંગડા વિનાની હોય છે. બ્લેક બક્સ યુઝવલી રોમ. પછી ખાલી જગ્યાનું વાક્ય આખું પેરેગ્રાફમાંથી શોધીને લખવાનું છે. કાળિયાર સામાન્ય રીતે ફરે છે. ક્યાં ફરે છે? તો એ પેરેગ્રાફમાં આપેલું જ છે. કાળિયાર ક્યાં ફરે છે એ પેરેગ્રાફમાં આપે. એટલે અહીંયા એવું કહે છે કે કાળિયાર સામાન્ય રીતે ક્યાં ફરે છે. તો એનો આન્સર છે એ આપણે યુનિટમાંથી જ જોઈને ટેક્સ્ટમાંથી જે પેરેગ્રાફ છે એમાંથી જ જોઈને કરીશું. તો સામાન્ય રીતે કાળિયાર છે એ ફરે છે ઓન ધ પ્લેન્સ ઇન હર્ડ્સ, એટલે કે મેદાનોમાં, ખુલ્લા ખેતરોમાં. ઓફ 15-20 એનિમલ્સ, 15-20 પ્રાણીઓના ટોળામાં. વિથ 1 મેલ લીડર, અને તેમાં એક નર નેતા હોય છે. ત્યાર પછીનો ક્વેશ્ચન દીકરીઓ જોઈએ, છઠ્ઠો ક્વેશ્ચન. વાય ઇઝ ધ બ્લેક બક વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ્સ ઓન ધ ઓપન પ્લેન? ખુલ્લા ખેતરમાં કાળિયાર છે એ સૌથી ઝડપી પ્રાણી શા માટે ઓળખાય છે? ખુલ્લા મેદાનોમાં સૌથી ઝડપી પ્રાણી શા માટે ઓળખાય છે? તો એનો આન્સર છે એ આપણે શીખીએ. ધ બ્લેક બક ઇઝ વન ઓફ ધ ફાસ્ટેસ્ટ એનિમલ્સ ઓન ધ ઓપન પ્લેન. કાળિયાર છે એ સૌથી ઝડપી પ્રાણી ખુલ્લા મેદાનોમાં ઓળખાય છે. બીકોઝ કારણ કે ઇટ કેન આઉટરન મોસ્ટ પ્રેડેટર્સ ઓવર લોંગ ડિસ્ટન્સીસ. કારણ કે શિકારીઓથી, મોટાભાગના શિકારીઓથી એ સૌથી લાંબા અંતર સુધી ઝડપી દોડી શકે છે. એન્ડ ઇટ્સ મેક્ઝિમમ સ્પીડ કેન 80 મીટર પર અવર. અને એની સૌથી વધારે ઝડપ 80 કિલોમીટરની હોય થઈ શકે છે. ત્યાર પછીનો, વિચ એનિમલ ઇઝ અ થ્રેટ ટુ ધ બ્લેક બક? વિચ એનિમલ ઇઝ અ થ્રેટ ટુ ધ બ્લેક બક? કાળિયારને કયા પ્રાણીથી ખતરો છે? તો ધ ચિત્તા ઇઝ અ થ્રેટ ટુ ધ બ્લેક બક. ચિત્તા નામના પ્રાણીથી કાળિયારને ખતરો છે. વિચ વાઇલ્ડ એનિમલ સ્પ્રે અપોન ધ બ્લેક બક? કયા જંગલી પ્રાણી છે એ કાળિયારનો શિકાર કરી લે છે? કયા જંગલી પ્રાણીઓ કાળિયારનો શિકાર કરી લે છે? તો વાઇલ્ડ એનિમલ્સ લાઇક વોલ્વ્સ એન્ડ વાઇલ્ડ ડોગ્સ પ્રે અપોન ધ બ્લેક બક્સ. જંગલી પ્રાણીઓ, વરુઓ અને જંગલી કૂતરાઓ છે એ કાળિયારનો શિકાર કરે છે. ત્યાર પછીનો પેરેગ્રાફ દીકરીઓ જોઈએ. આ યુનિટનો 4th પેરેગ્રાફ છે એ આપણે જોઈએ. ધ બ્લેક બક ઇઝ અ હર્બીવોર. હર્બીવોર એટલે દીકરીઓ ઘાસાહારી. તમે વિજ્ઞાનમાં શીખતા હશો પ્રાણીઓના અનેક પ્રકાર છે, શાકાહારી, માંસાહારી, તૃણાહારી. તૃણ એટલે ઘાસ, તૃણ સંસ્કૃત શબ્દ છે. ઘાસ ખાઈને જીવન જીવતા. તો કાળિયાર છે એ ઘાસાહારી પ્રાણી છે. ઇટ લિવ્સ ઓન ગ્રાસ, તે ઘાસ ઉપર, પ્લાન્ટ્સ એટલે છોડવાઓ ઉપર, ફ્લાવર્સ એટલે ફૂલો ઉપર, એન્ડ ફ્રૂટ્સ એટલે ફળો ખાઈને જીવે છે. ધ મેક્ઝિમમ લાઈફ સ્પાન રેકોર્ડેડ ઇઝ અબાઉટ 16 યર્સ. સૌથી વધારે જીવન એ 16 વર્ષનું નોંધાયેલું છે. ધ બ્લેક બક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ ઇટ્સ સ્કીન. કાળિયાર છે
તેનો માંસ, ફ્લેશ મીન્સ માંસ, તેના માંસ માટે અને તેની ચામડી માટે ઇઝ હન્ટેડ એટલે શિકાર કરવામાં આવે છે. કાળિયારનો તેના માંસ અને તેની ચામડી માટે શિકાર કરવામાં આવે છે. ઓલધો ધ ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ, ઓલધો એટલે જોકે, ધો એટલે જોકે, આ બંને સમાનાર્થી શબ્દો છે. જોકે ભારતીય કાયદો, લો એટલે કાયદો, સ્ટ્રિક્ટલી એટલે સખત રીતે, સ્ટ્રિક્ટલી એટલે કડક રીતે, પ્રોહિબિટ્સ એટલે મનાઈ ફરમાવે છે. સેની ધ હન્ટિંગ ઓફ ધીઝ એન્ડેન્જર્ડ એનિમલ્સ, આ ખતરામાં રહેલા પ્રાણીઓ વિશે, એનો શિકાર કરવા વિશે ભારતીય કાયદો કડક રીતે મનાઈ ફરમાવે છે. એન્ડેન્જર્ડ એટલે દીકરીઓ, આ પ્રાણી ખતરામાં છે. જો હવે કાળિયારને મારી નાખવામાં આવે તો ફરી કાળિયાર આ પૃથ્વી ઉપર જોવા મળશે નહીં, બહુ જ ઓછી સંખ્યામાં છે. કાળિયારનું જીવન ખતરામાં છે એમ કહેવા માગે છે. ધેર આર સ્ટીલ ઓકેઝનલ ઇન્સિડન્ટ્સ ઓફ પોચિંગ, પોચિંગ એટલે શિકાર બેટા, એનું સમાનાર્થી થશે પોચ એટલે હન્ટ. જોકે હજુ સુધી પણ પ્રસંગોપાત કાળિયારના શિકારના બનાવો બને છે. ધ નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેક બક ઇઝ ટેકન અવે બાય હ્યુમન બિંગ્સ, સામાન્ય રીતે કુદરતી રહેઠાણ કાળિયારનું છે એ માનવ દ્વારા પડાવી લેવાયું છે. ટેકન અવે એટલે લઈ લેવાયું છે. એટલે કહેવા શું માગે છે, માનવોએ કાળિયારના રહેવાના સ્થળો, ફરવાના ખુલ્લા મેદાનો એમાં પણ કબજો જમાવેલો છે. કઈ રીતે, ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ, એટલે પોતાના જે ઢોર છે, ઘરે રાખતા પ્રાણી કે ઢોર છે, ગાય, ભેંસ, ઘોડા, બળદ, ઊંટ, બકરી, એવા જે ઘરે પાલતુ પ્રાણીઓ પાળે છે એ ત્યાં બાંધવા માંડ્યા છે. ઓર બિલ્ડિંગ હાઉસીસ, અને એના વિસ્તારોમાં ઘર પણ બાંધીને વિસ્તાર છે એ પોતે કબજો જમાવા માંડ્યા છે માનવો. લાઈક મોસ્ટ વાઇલ્ડ એનિમલ્સ, બીજા જંગલી પ્રાણીઓની જેમ, ધ બ્લેક બક ઇઝ ઇન પ્રિન્સિપલ પ્રોટેક્ટેડ ઇન ઇન્ડિયા બાય ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972. 1972 સાલમાં જંગલી જીવન રક્ષિત એક્ટ એટલે કાયદો જે ઘડવામાં આવ્યો છે 1972 સાલમાં ભારત દેશમાં, તેનાથી કાળિયાર છે એ ઇઝ ઇન પ્રિન્સિપલ એટલે એના મુખ્ય પ્રોટેક્ટેડ એટલે રક્ષણમાં છે. 1972 સાલમાં ભારત દેશમાં જંગલી જીવન રક્ષિત કાયદા હેઠળ મુખ્યત્વે એ રક્ષણ જાહેર કરાયેલું છે. કાળિયારનું રક્ષિત પ્રાણી તરીકે જાહેર થયું છે. હવે દીકરીઓ, આ જે પેરેગ્રાફ છે એના પ્રશ્ન જવાબ છે એ આપણે જોઈએ. ફર્સ્ટ ક્વેશ્ચન, વાય ઇઝ ધ બ્લેક બક કોલ્ડ હર્બીવર, કાળિયાર છે એ શા માટે ઘાસાહારી પ્રાણી ઓળખાય છે, શા માટે. ધ બ્લેક બક ઇઝ કોલ્ડ હર્બીવર, કાળિયાર છે એ તૃણાહારી ઘાસાહારી તરીકે ઓળખાય છે. બીકોઝ, કારણ કે, ઇટ લિવ્સ ઓન ગ્રાસ, પ્લેન્સ, પ્લાન્ટ્સ, ફ્લાવર્સ એન્ડ ફ્રૂટ્સ, કારણ કે તે ઘાસ, છોડવાઓ, ફૂલો અને ફળો ઉપર પોતાનું જીવન ગુજારે છે. સેકન્ડ, હાઉ લોંગ ડઝ ધ બ્લેક બક લીવ, કાળિયાર છે કેટલો લાંબુ જીવે છે. તો ધ બ્લેક બક લીવ્સ ફોર અબાઉટ 16 યર્સ, કાળિયાર છે એ 16 વર્ષ જીવે છે. થર્ડ, વીચ એક્ટ પ્રોટેક્ટ્સ ધ બ્લેક બક, કયો કાયદો છે એ કાળિયારનું રક્ષણ કરે છે. તો ધ વાઇલ્ડ લાઈફ પ્રોટેક્શન એક્ટ ઓફ 1972 પ્રોટેક્ટ્સ ધ બ્લેક બક. 1972 સાલમાં ઘડાયેલો જંગલી જીવન અભયારણ્યનું રક્ષિત કાયદો છે એ કાળિયારનું રક્ષણ કરે છે. ધ સોરી, એની અગાઉનો ક્વેશ્ચન સમજાવવાનો બાકી છે. વાય ઇઝ ધ બ્લેક બક હન્ટેડ, કાળિયારનો શિકાર શા માટે કરવામાં આવે છે. ઇઝ હન્ટેડ પેસિવ વોઇસ છે દીકરીઓ, કોઈના દ્વારા કરતા અધ્યાર છે, શા માટે કાળિયારનો શિકાર કરવામાં આવે છે. તો ધ બ્લેક બક ઇઝ હન્ટેડ ફોર ઇટ્સ ફ્લેશ એન્ડ સ્કિન, કાળિયારનો શિકાર તેના માંસ અને ચામડી માટે કરવામાં આવે છે.
5th, the Indian law strictly prohibits. ભારતીય કાયદો છે એ કડક રીતે પ્રોહિબિટ્સ મનાઈ કરે છે. ભારતીય કાયદો કડક રીતે મનાઈ કરે છે. શેની મનાઈ કરે છે દીકરીઓ? પેરેગ્રાફમાંથી ખાલી જગ્યામાં વાક્ય લખવાનું છે. ધ ઇન્ડિયન લો સ્ટ્રિક્ટલી પ્રોહિબિટ્સ ધ હન્ટિંગ ઓફ ધ બ્લેક બક્સ. કાળિયારનું શિકાર કરવાનું એ કાયદો છે એ રક્ષણ કરે છે. 4. વોટ હેવ વી ટેકન અવે ધ નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેક બક. શા માટે આપણે, શેના માટે આપણે કાળિયારના કુદરતી રહેઠાણ છે એ પડાવી લીધા છે? તો વી હેવ ટેકન અવે ધ નેચરલ હેબિટેટ ઓફ ધ બ્લેક બક ફોર ડોમેસ્ટિકેટેડ કેટલ ઓર બિલ્ડિંગ હાઉસીસ. કાળિયારના કુદરતી રહેઠાણ આપણે પડાવી લીધા છે અને માણસો ત્યાં પોતાના પાલતા પ્રાણીઓ, પાળતું પ્રાણીઓ બાંધે છે અને ઘરો પણ બાંધવા લાગ્યા છે. તો દીકરીઓ, આ ચારેય પેરેગ્રાફ છે એ ખૂબ સરસ રીતે મેં તમને સમજાવ્યા. હવે 3 માર્ક્સના જે સમાનાર્થી પૂછાય છે એ પણ હું તમને સમજાવી દઉં. તમે ગુજરાતી લખતા જજો, સાથે સાથે ગુજરાતી લખતા જજો. હેબિટેટ એટલે રહેઠાણ, તો એનો સમાનાર્થી થાય હોમ. ડેન્સ એટલે ગીચ, તો થિક એટલે ગીચ. રિજિયન એટલે પ્રદેશ, તો એરિયા એટલે પ્રદેશ, ડી આવશે. કનેક્ટ એટલે જોડવું, તો સી. જોઈન એટલે જોડવું. ડેઇલી એટલે દરરોજ, તો એ. એવરી ડે એટલે દરરોજ. ફ્રીક્વન્સી એટલે નિયમિતતા, તો રેગ્યુલારિટી, સી આન્સર આવશે. ત્યારબાદ ડિક્લેર એટલે જાહેર કરવું, તો બી આન્સર આવશે. એનાઉન્સ એટલે જાહેર કરવું. કન્સિડર એટલે વિચારવું, તો તેનું સમાનાર્થી થશે થિંક એટલે વિચારવું. થ્રેટ એટલે જોખમ, ખતરો, તો તેનું સમાનાર્થી થશે ડેન્જર એટલે ખતરો. પ્રોહિબિટ એટલે પ્રતિબંધ મૂકવો, તો તેનું સમાનાર્થી થશે બેન. ઘણા વ્યક્તિઓ બાન બોલતા હોય છે, પણ એનો સાચો પ્રોનાઉન્સીએશન, સાચો ઉચ્ચાર બેન થાય છે. બેન એટલે પ્રતિબંધ, પ્રોહિબિટ એટલે પ્રતિબંધ. બહુ જ અગત્યના છે સમાનાર્થી. ઇન્સિડન્ટ એટલે પ્રસંગ અથવા તો બનાવ, તો તેનું સમાનાર્થી બી થશે હેપનિંગ એટલે બનવું, થવું, કાંઈક બનવું અથવા તો થવું. તો દીકરીઓ, આ ચારે ચાર પેરેગ્રાફ્સના વિડીયોઝ છે એ બબ્બે વખત જોજો, સાંભળજો, અને તમારી રીતે પ્રશ્ન છે એ ખૂબ સરસ રીતે સમજજો. અને સમાનાર્થી તો તમારે લખી લખીને પાક્કા જ કરવાના છે. ફેર બુકમાં દરેક યુનિટના સમાનાર્થી તમારે લખવાના છે અને રફ નોટમાં લખી લખીને પાક્કા કરવાના છે. દરેક વિડીયો બ્લેક બકના મુકાય એ પહેલાં દરેક પાઠનું ફરજિયાત ભાષાંતર 2 વખત વાંચજો, જેથી જ્યારે હું પેરેગ્રાફ સમજાવું ત્યારે તરત તમને સમજવા લાગે. આટલા સૂચનોનું ખાસ પાલન કરજો દીકરીઓ. તમારા માટે હું સરસ આટલી બધી મહેનત કરું છું, સમય કાઢીને સહેલામસેલી ભાષા બનાવીને વિડીયો બનાવું છું, તો તમે પણ મારા સૂચનનું ખાસ પાલન કરજો. ઓકે, થેન્ક યુ બેટા.